सौ मित्रों स्वजनों विचार क्रांति अभियान ना अपना सौ सभ्य आज मारे हिंदू धर्म ना त्योहारों श्रेणी में जन्माष्टमी विषय बात करनी है। मित्रों जन्माष्टमी विषय तो आपने बहु घना बदा जानी है कारण के आपणे एने धामधूम थी उजवा माटे एके घर प्रयत्न करे छे। कृष्ण भगवान नी वात लगभग घर घर में जाणीती छे पण छताय थोड़ीक वातो एवी छे के जे कदाच आपणे ख्याल न होय तो ए मारे तमने बतावी छे। आपणे खबर छे के श्रावण वद आठम रात्रे 12 वागे कृष्णनो जन्म थाय छे। कृष्ण भगवान नो जन्म थे ए दिवस ने अपने जन्माष्टमी तरीके उजवी गोकुलाष्टमी तरीके उजवी हिंदू त्योहार है। आ जन्मनी भूमिका अनुसंधान में मारे एटलू कहू कि कृष्ण भगवान नो जे अवतार है कृष्ण भगवान नु जे चारित्र है कृष्ण भगवान नु जे व्यक्तित्व है जेना उपर तो विश्वना बहु मोटा मोटा चिंतकोए खूब भाष्यो लिखा छे अनेक भाषानी अंदर जेनु ट्रांसलेशन थयुं छे। आपणा भारतना अने गुजरातना पण केटलाक साहित्यकारोए कृष्ण भगवान उपर खूब लिख्युं छे अने एनी वातो जो आपणे करवा बेसी तो कलाको सुधी वातो करी शकीए अने ए पण रसमय होय। પણ મારે એટલી બધી વાતો નથી કરવી, મારે માત્ર થોડીક જ વાતો કરવી છે અને એ વાતમાં સૌથી પહેલી વાત કૃષ્ણ ભગવાન છે આપણને ખબર છે પણ ભગવાનના જે 10 અવતાર ગણવામાં આવે છે એમાં 8મા અવતાર તરીકે કૃષ્ણ ભગવાનને ગણવામાં આવે છે। વિષ્ણુના જે 24 અવતારો ગણવામાં આવે છે અને એમાં 22મા અવતાર તરીકે કૃષ્ણ ભગવાનને લેવામાં આવે છે। આપણને ખબર છે કે કૃષ્ણ ભગવાનનો જન્મ જેલમાં થયો હતો મથુરામાં, આવું શું કામ? બધાને ખબર છે કે કૃષ્ણ ભગવાનના મામા કંસ એટલે કે દેવકીના ભાઈ એને એવું વરદાન હતું, આકાશની અંદરથી એવું વરદાન મળ્યું હતું કે તારા 8મો ભાણે છે, તારી દેવકી બેનનો જન્મ તો 8મો ભાણે તારા કુળનો નાશ કરશે અને તને પોતાને પણ ખતમ કરી નાખશે। એટલે કંસ હંમેશા દેવકીને કોઈ પણ પુત્રનો જન્મ થાય એટલે એને મારી નાખે। 8મો પુત્ર આવવાનો હતો ત્યારે એણે મથુરાની જેલમાં દેવકી પોતાની બેન અને પોતાના જમ એના બનેવી વાસુદેવને પૂરી દે છે। ત્યાં શ્રાવણ વદ આઠમને દિવસે રાત્રે 12 વાગે એક પુત્રનો જન્મ થાય છે અને એ પુત્રને આપણે કૃષ્ણ ભગવાન તરીકે ઓળખીએ છીએ અને જે કંસના નાશ કરવા માટે ની ભૂમિકા હતી એટલે વાસુદેવ તરત જ રાતે ને રાતે જે યમુના નદી હતી પોતે એક ટોપલામાં કૃષ્ણ ભગવાનને લઈ અને એ યમુના નદીને તરી અને ગોકુલમાં નંદ અને યશોદાને ઘરે મૂકી આવે છે અને એના માતા તરીકે નંદ અને યશોદાજીને બતાવવાનો બધાને ખબર પડે। મારે જે વાત કરવી છે એ વખતે બહુ અરાજકતા હતી કારણ કે કંસનો આખો ત્રાસ હતો ચારે બાજુએ અને આપણને એમ કહેવાય છે કે જ્યારે જ્યારે વિશ્વની અંદર બહુ ત્રાસ ઉત્પન્ન થાય ત્રાસો થતા હોય ત્યારે ભગવાન જન્મ લે છે। બહુ દુષ્ટતા હતી, મામા કંસ ચારે બાજુએ બધાને હેરાન કરતા હતા અને એ વખતે આ કૃષ્ણ ભગવાનનો જન્મ થાય છે। કૃષ્ણ ભગવાનની મહાનતાનો વિચાર જો કરીએ તો આપણે કદાચ વિચારી પણ ન શકીએ। કલાકો સુધી હું વાતો કરી શકું એટલી મહાનતા છે। વિષ્ણુના અવતાર, ત્રણ લોકના નાથ, સત્ગુણ, રજસ ગુણ અને તમો ગુણ એ
માં સત ગુણ વિભાગના પ્રભારી જન્મથી જ અનેક સિદ્ધિઓ, આપણે બધી સિદ્ધિની જો વાત નથી કરવી, આપણે એક જ સિદ્ધિની માત્ર થોડીક જ વાત કરીએ કે આપણને ખબર છે કે બાળકો જ્યારે પ્રાથમિક શાળામાં ભણે છે ત્યારે એક કુંડની અંદર એક સર્પ લે છે, નાગ રહે છે, અને એ નાગને ભણવા માટે કૃષ્ણ ભગવાન બાળક તરીકેમાં જાય છે, અને એ નાગના પત્ની એને એમ કહે છે બાળકને કે તું ચાલ્યો જા, આ નાગ મારા જે પતિ જાગશે તો તને મારી નાખશે. એટલે કે આપણને ખબર છે કે જળ કમળ તું છાંડી જાને બાળા, એ કાવ્ય આપણને બધાને ખબર છે. ત્યારે જે સાપ છે એ નાગ છે એનો નાશ કરે છે. મેં તમને એમ કીધું કે જન્માષ્ટમીને દિવસે બધા જ ઉપવાસ કરે છે, પ્રાર્થના કરે છે, ભક્તિ ગીતો ગાય છે, રાત્રે પણ કેટલાક જાગરણ કરે છે 12 વાગ્યા પછી, પણ રાત્રિ જાગરણને શાસ્ત્રમાં માન્યતા આપવામાં આવી નથી. એટલે કે 12 વાગ્યા સુધીનું જાગરણ એને જ માન્યતા આપવામાં આવી છે. રાત્રે 12 વાગ્યે જાગરણ પૂરું થાય ત્યારે ઉપવાસ પૂરો કરી શકાય છે. અને સ્ત્રીઓ જ્યારે કૃષ્ણ ભગવાનનો જન્મ થાય, એકદમ ઢોળ નગારા સાથે આપણને ખબર છે કે ગોકુલની અંદર, દ્વારકાની અંદર, મથુરાની અંદર આ બધા જ ઉત્સવો ઉજવાય છે. આપણને ખબર છે કે ટીવી અને રેડિયો ઉપર પણ આ બધા જ ઉત્સવોનું એકદમ ટેલિકાસ્ટ થાય છે. બધા આપણે દર્શન કરી શકીએ, 3-3 જગ્યાના આપણે ઉત્સવને જોઈ શકીએ, એ પ્રકારે ટીવી ઉપર આપણને ઓનલાઈન જોવા મળે છે. દરેકે આ પરિસ્થિતિ અને દ્રશ્ય જોવું જોઈએ. કેટલાક તો ત્યાં જાય છે, દ્વારકાની અંદર બહુ ભીડ હોય છે, મથુરામાં પણ હોય છે, ગોકુળમાં પણ હોય છે, અને જ્યારે કૃષ્ણ ભગવાનનો જન્મ થઈ જાય ત્યારે એકદમ બધા, કોઈ નગારા વગાડે, કોઈ ઝાલરો વગાડે, કોઈ મોટા ઢોલ વગાડે, કોઈ નાચે, અને એકદમ પ્રફુલ્લિત વાતાવરણ સમગ્ર ભારતની અંદર કોઈ ને કોઈ જગ્યાએ તમે જાઓ, ભારતના કોઈ પણ સ્થાન ઉપર કોઈ કૃષ્ણ ભગવાનની જે મંદિર છે રાધા કૃષ્ણનું, એની અંદર આ પ્રકારની ઉભી થાય છે. પણ સૌથી અગત્યની વાત મારે દરેક બહેનોને કહેવી છે, તમે જાણો છો કે કૃષ્ણ ભગવાનનો જન્મ થાય ત્યાર પછી બહેનોએ પોતાના ઘર તરફ નાના નાના પગલા કંકુથી તૈયાર કરવા જોઈએ, કંકુથી દોરવા જોઈએ, કંકુથી બનાવવા જોઈએ. અને એનો અર્થ એ થયો કે નાના કૃષ્ણ આપણા ઘરમાં પ્રવેશે એને માટે આપણે આમંત્રણ આપીએ છીએ. અને બધા જ પહેલાના વખતમાં તો બધી જ બહેનો કરતા, અત્યારે કોઈને ખબર નથી, પણ મારે ફરીવાર કહેવું છે કે એ પ્રણાલિકા બહુ સારી પ્રણાલિકા છે અને એકદમ હકારાત્મક પ્રણાલી જાય. કલાકારોની ટીમ રાસલીલા રમે, ભારતના બધા જ ભાગમાં ઉત્સવ થાય, દહીં અને હાંડી, એટલે કે તમને ખબર છે કૃષ્ણ ભગવાન ગોપીઓની સ્વાં તમે જોઈ શકશો રહેતા ગોકુલમાં, ત્યારે ઉપર જે ગોપીઓ હોય એટલે કોઈ પણ ઘેરે સ્ત્રીઓ હોય એને ઉપર હાંડીમાં દહીં રાખવામાં આવતું, અને કૃષ્ણ ભગવાન એ દહીં ખાવા માટે હાંડીને તોડી પોતાના મિત્રો સાથે જઈ અને એ દહીંની ચોરી કરતા, એવી વાતો આપણને કહેવામાં આવે છે. અને આ વાત તથ્ય છે, આપણા શાસ્ત્રોમાં બધે જ લખેલી છે અને આપણે સૌ પણ જાણીએ છીએ. અને એ હાંડીના મટકા ઉપર કામ, કેટલીક વખત તો એ માત્ર એ કોઈ માત્ર નાટકીય ફોર્મમાં બધાને પરચો બતાવવા માટે, પોતે ભગવાન છે પ્રકારની વાત કરવા માટે, તમે જોઈ શકશો કે ગોપીઓ જ્યારે આ યશોદા પાસે આવે છે કે તારો કૃષ્ણ અમારું દહીં ચોરી જાય છે, હાંડીઓ તોડી નાખે છે, ત્યારે કૃષ્ણ ભગવાન એમ કહે છે, એને બોલાવે છે યશોદાજી કે તું આમ કરશ, ત્યારે કૃષ્ણ ભગવાન એમ કહે છે કે હું કાંઈ કરતો નથી. અને ત્યારે મોઢું ખોલે છે ત્યારે આખું બ્રહ્માંડ મોઢામાં યશોદાજીને દેખાય. એને ખબર પડે, ત્યાં સુધી એને ખબર પણ નહોતી કે આ ભગવાન છે.
અને આખો બ્રહ્માંડના મોઢામાં જોયું ત્યારે કીધું કે પોતે એકદમ પોતે ભાન ભૂલી ગયા કે આ કોણ છે, આટલો મહાન મારો દીકરો છે. ખરેખર તો એ પાલક માતા હતી, પણ એ ગોપીઓને હેરાન કરે, ગોપીઓના રાસ હોય એ રાસની અંદર પણ એને તકલીફ કરે, પણ એ બધું જ એની આનંદને મનોજ આખી એક આનંદી વૃત્તિ બતાવવાની આખી ભૂમિકા છે. આ વસ્તુને બતાવવા માટે આપણે આ જન્માષ્ટમીને દિવસે ઊંચી મટકી લટકાવી માં દહીં ભરવામાં આવે અને ઉપર એક પછી એક બધા યુવાનોની ટોળકી ઉપર ચડતી ચડતી પિરામિડ બનાવે અને એને એ મટકીને તોડવાની પણ પદ્ધતિ છે. મારે એક વાત બતાવી છે કે મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને એ રીતે દરેક ભાગમાં એક આનંદનો ઉત્સવ, નાચગાન, એકદમ મજા કરવી અને એટલું જ નહીં પણ પોતાના ઘરને પણ શણગાવેલ લાઇટથી પોતાના ઘરની આગળ દીવડાઓ મૂકે અને સાથોસાથ ગામ અને શહેરને પણ શણગાવે. આપણે ઘરે કોઈ પણ વ્યક્તિને ઘરે પુત્રનો જન્મ થાય અને એને માટે જે આનંદ કરતા હોય, પેંડા વેચતા હોય, મીઠાઈ વેચતા હોય, એના કરતાં પણ બહુ તાકાતથી, ખૂબ આનંદથી પોતાના પુત્રનો જે આનંદ હોય એના કરતાં પણ કૃષ્ણ ભગવાનનો જન્મ થાય, એ દિવસે સમગ્ર માનવ જાત એટલે કે ભારતની, હિન્દુ ધર્મની એ આ ઉત્સવને આનંદથી ઉજવે છે. મારે સૌ હિન્દુઓને કહેવું છે કે આ તહેવાર આપણા જીવનની અંદર રંગ પૂરે છે, આપણા જીવનની અંદર રંગોળી બનાવે છે, આપણા જીવનને ઉત્સાહી બનાવે છે, આપણા જીવનને આનંદિત બનાવે છે, આપણા જીવનની અંદર ફરી એક વર્ષ માટે પ્રાણ પૂરે છે અને ઉમંગ અને ઉત્સાહ સાથે આપણા જીવનને થનગણતું રાખે છે. કોઈ પણ હિંમત હારી ગયું હોય, દીવદાસ થઈ ગયું હોય, જિંદગીમાં નાસીપાસ થયું હોય તો બધાને કાઢવા માટેનો આ દિવસ છે. કૃષ્ણ ભગવાન જાણે અજાણે પણ આપણને એવા ઉત્સાહ સાથે એમ કહે છે કે ભાઈઓ બહેનો, તમે ખૂબ આનંદ કરો, ખૂબ મજા કરો, લાગી પડો આખા વર્ષ સુધી, તમે તમારા કુટુંબ માટે, તમારા દેશ માટે, તમારા રાજ્ય માટે તમે ખૂબ મહેનત કરો. અને આ ભૂમિકા ઉપર આ તહેવાર મને એમ લાગે છે કે ભારતીય સંસ્કૃતિમાં હિન્દુ ધર્મનો સૌથી મોટા તહેવાર તરીકે બતાવવામાં આવે. ભારતની બહાર પણ જ્યાં હિન્દુઓ આપણા રહે છે એ લોકો ઉજવે છે. નેપાળ, બાંગ્લાદેશ, ફિજી, પાકિસ્તાનમાં પણ અનેક દેશોમાં જુદા જુદા પ્રકારની ઉજવણી થાય. એ ઉજવણી કેવા પ્રકારની થાય છે એની પણ હું વાત કરી શકું, પણ હવે આપણે એને લાંબુ નથી કરવું. એક બહુ અગત્યની વાત કરવી છે કે ફિજી ટાપુ ઉપર કેથોલિક ખ્રિસ્તીઓ રહે છે અને સાથોસાથ ત્યાં હિન્દુઓ પણ રહે છે અને એ બંને વચ્ચે એટલો ભાઈચારાનો સંબંધ છે. એક ખ્રિસ્તી છે, એક વિભાગ હિન્દુ છે, પણ એક બધા એટલા બધા પ્રેમ, લાગણી અને ભાવનાથી રહે છે અને આજે જન્માષ્ટમીનો તહેવાર એટલા રંગે ચંગે ઉજવે છે કે આપણે કલ્પના પણ કરી શકતા નથી કે બંને એક થઈ જાય છે, એક જ કુટુંબના સભ્ય હોય એ રીતે ઉજવે છે. અને કેટલાક કેથોલિક ખ્રિસ્તીઓ છે ને, એ લોકો આજે ગોકુલ આઠમ છે ને, એ જન્માષ્ટમી એ ઈસુના જન્મ દિવસ તરીકે પણ ગણવામાં આવે. મિત્રો, એ બધા જ ખ્રિસ્તીઓ માનતા નથી, પણ કેથોલિક ખ્રિસ્તીઓ બતાવે છે. ફરી એકવાર મારે બધાને, આપણા સ્વજનોને, આપણા મિત્રોને કહેવું છે કે સવારથી વહેલા ઉઠીને 19 તારીખે આ જન્માષ્ટમી છે, બધા જ સવારે ઉઠજો, ખૂબ આનંદ કરજો, બાળકોને પણ જગાડજો, સારા સારા કપડાં પહેરાવજો અને એ બધી ભૂમિકા ઉપર કોઈને કોઈ પોતાના સગા સંબંધીઓને પણ ભેગા કરજો. તેથી તો માત્ર ઉપવાસ કરવાનો હોય એટલે માત્ર ફરાળ આપજો અને પછી રાત્રે 12 વાગે આપણે સૌ આ ઉત્સવને ઉજવશું. ફરી એકવાર જન્માષ્ટમી મને પોતાને પણ ખૂબ ગમે છે. નાના હતા ત્યારથી અત્યાર સુધી દરેક જન્માષ્ટમીએ પૂર્ણ રીતે આ જે આખો ઉત્સવ થાય છે એની અંદર હું સંપૂર્ણપણે ઉજવું છું. સૌને ધન્યવાદ.